હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે શીખીશું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં જે ઋષિ મુનિઓ ઓમનું ઉચ્ચારણ કરતા એ કયા રીઝનથી કરતા અને આ ઓમનું ઉચ્ચારણ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે. તો ચાલો આપણો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. ઓમના જાપથી ગળામાં વાઇબ્રેશન થવાથી થાઇરોઇડ જેવા પ્રોબ્લેમ દૂર થાય છે. ગભરામણ જેવી સમસ્યા હોય કોઈને તો એ પણ દૂર થાય છે. ઓમના જાપથી માનસિક શાંતિ, સ્ટ્રેસ અને ટેન્શનમાંથી કાયમ માટે મુક્તિ મળે છે. ઓમના જાપથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. ઓમના જાપથી બીપી નોર્મલ રહે છે, તેમજ હાર્ટ એટેક જેવી તકલીફથી પણ તમે પોતાની જાતને બચાવી શકો છો. ઓમના જાપથી સાથે સાથે પેટમાં પણ વાઇબ્રેશન થાય છે, કે જેથી કરીને આપણી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે. આ વાઇબ્રેશન પાચન શક્તિની સાથે સાથે આપણામાં રહેલ જો કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની તકલીફ હોય તો એ પણ દૂર કરે છે. ઓમના જાપથી ફેફસાને વધારે ઓક્સિજન મળવાથી એનર્જી સારી મળે છે, એટલે કે દિવસ દરમિયાન સ્ફૂર્તિ રહે છે. માનસિક થાકની સાથે સાથે ફ્રેશનેસનો પણ અનુભવ થાય છે, એટલે કે માનસિક થાક દૂર થાય છે અને ફ્રેશનેસ અનુભવાય છે. જો સૂતા પહેલાં તમે ઓમનું ઉચ્ચારણ કરો છો તો ઊંઘ તરત જ આવી જાય છે અને સારી આવે છે. ઓમના જાપથી શરીરમાં લંગ્સની ક્ષમતા વધે છે અને બોડીમાં ઓક્સિજન વધારે મળે છે. ઓમના ઉચ્ચારણ દ્વારા સ્પાઇનલ કોર્ડમાં વાઇબ્રેશન થવાથી કરોડરજ્જુ એકદમ મજબૂત બને છે, કે જેના લીધે કમરની તકલીફ પણ દૂર થાય છે. ઓમના ઉચ્ચારણથી બ્રેઇનમાં વાઇબ્રેશન થાય છે અને જેના લીધે આપણા બ્રેઇનમાં એટલે કે આપણી એકાગ્રતામાં વધારો થાય છે, તેમજ આપણી યાદશક્તિ પણ ખૂબ જ વધે છે. એટલે કે સ્ટુડન્ટ્સે તો ખાસ ઓમનો ઉચ્ચાર કરવો જોઈએ. જો રેગ્યુલરની ઓમનું ઉચ્ચારણ કરવામાં આવે, એટલે કે સતત જાપ કરવામાં આવે, ઊંડા શ્વાસ લઈને ઉચ્ચારણ કરવામાં આવે, તો ઘણા બધા રોગો મફતમાં મટી જાય છે. જો ફક્ત 10 જ મિનિટ તમે આનું ઉચ્ચારણ કરશો તો હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા ક્યારેય નહીં ચડાવવા પડે. તો ચલો ફ્રેન્ડ્સ, આજથી આપણે પણ આ ટ્રાય કરીએ. ઓમનું ઉચ્ચારણ ખૂબ જ સરસ હોય છે. જો તમને બીજું કાંઈ મેડિટેશનમાં અથવા તો યોગમાં કંઈ પણ ન આવડતું હોય તો આ એક ઘરેલું ઉપાય છે જે બધાને આવડી જશે. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીઝમાં શેર કરો.